મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા ખેડાપા ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાં નાણાકીય વ્યવહાર તથા દરેક યોજનાઓમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે ખેડાપા ગામ યુવા સંગઠન દ્વારા કલેક્ટર શ્રી મહીસાગરને આવેદનપત્ર આપવામાં આવ્યું। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગ્રામ પંચાયત સરપંચશ્રી પંચાયતના સરપંચ બન્યા પછી ઘણી બધી ગ્રાન્ટો તથા દરેક યોજનાઓમાં ગેરરીતિ આચરવામાં આવેલ છે। સરપંચશ્રીનું તારીખ 9/5/2018 રોજ એક રોડ અકસ્માત થયો હતો અને તેમાં પગમાં ફ્રેક્ચર થઈ ગયા હોવાથી તેઓ આજ દિન સુધી ચાલી શક્યા ન હતી। તેથી તેઓ ઘરે રહીને સરપંચશ્રી પોતાના એક પ્રતિનિધિ દ્વારા વહીવટ કરતા હોવાની લોકચર્ચાએ ભારે જોર પકડેલ છે। આમ સરપંચશ્રી દ્વારા 19/4/2017થી 19/6/2020 સુધી પંચાયતનું બેંક એકાઉન્ટ ખાતાનું સ્ટેટમેન્ટ ચેક કરતા 69,10,800 રૂપિયા તેમના પિતાના એકાઉન્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હોવાનું સ્થાનિક રહીશોમાં જોરશોરથી ચર્ચામાં છે। સરકારના નિયમો અનુસાર પ્રતિનિધિ નિમિત્તે પોતે કેસ વ્યવહાર કરી શકે છે, પરંતુ તેઓ ઘણી બધી વાર મોટા આંકડાનો વ્યવહાર પણ બેંકમાંથી કરતા હોય છે। આમ ગ્રામ પંચાયતને લાગતી દરેક યોજનાઓમાં જેવી કે બોર, મોટર, પાઇપલાઇન, કૂવાઓ અને સંરક્ષણ દિવાલો જેવા સરકારી લાભોના કામોમાં ગેરરીતિ આચરવામાં આવેલ છે અને કાયદેસર સ્થળ ચકાસણી વ્યક્તિ દીઠ કરવામાં આવે તો પંચાયતમાંથી ઘણા મોટા ભ્રષ્ટાચાર સામે આવે તેવી શક્યતાઓ રહેલી છે। આ બાબતે તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાર અને જિલ્લાના વિકાસ અધિકારીને જાણ કરવામાં આવવા છતાં પણ આજ દિન સુધી કોઈ તપાસ હાથ ધરવામાં આવેલ નથી। આમ આપ સાહેબશ્રીને જણાવવાનું કે અમારી અરજીનો નિકાલ 2 કે 3 દિવસ સુધીમાં કરવામાં નહીં આવે તો અમે ગાંધીનગરના વિધાનસભા સંકુલમાં જઈને ઉપવાસમાં ઉતરીશું, તેમ ખેડાપા યુવા સંગઠન દ્વારા કલેક્ટર શ્રી મહીસાગરને આવેદનપત્ર આપવામાં આવ્યું। અમીન કોઠારી, ZSTV મહીસાગર।